नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની ઇવનિંગ રિપોર્ટની સાથે હું છું લુબના ખાન. મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર. મોરબીના બગથડા ગામે આવેલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એવે સિન્થેટિક નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. બોઇલર ફાટવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ. હજ સુધી કોઈ જાનહાનિ થયાની વિગતો સામે નથી આવી. તો મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. तो मोरबीना बगथरा गामे आग लागवानी घटना सामे आवी छे. भीषण आग लागी छे. दृश्यो परथी अंदाजो लगावी शकाय के आग केटली भीषण छे. धुमाडाना गोटे गोटा दूर सुधी जोवा मळी रह्या छे. महत्वनुं छे के एवे सिंथेटिक नामनी आ फेक्टरी छे ज्यां भीषण आग लागता मोटा प्रमाणमां नुकसान पण थयुं छे. फायरनी टीम पण घटना स्थळे पहोंची छे अने आगने काबूमां लेवाना प्रयास हाथ धरवामां आवी रह्या छे. बॉइलर फाटवाथी आग लागी होवानुं प्राथमिक तारण सामे आवी रह्युं छे. तो हजू पण आग यथावत छे अने तेने काबूमां लेवा माटे प्रयास पण करवामां आवी रह्या छे. महत्वनुं छे के मोटा प्रमाणमां नुकसान थयानी पण माहिती सामे आवी रही छे. उल्लेखनीय छे के बॉइलर फाटवाथी आग लागी होवानुं प्राथमिक तारण. तो अरब सागरमां सर्क्युलेशन सक्रिय. गुजरातमां 5 दिवस वातावरण सूकू रहेशे. हवामान विभागनी आगाही 24 कलाक सुधी रहेशे ठंडीनो चमकारो. 48 કલાક બાદ 2-3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. अगले 5 दिन में गुजरात स्टेट में मोस्टली ड्राई वेदर रहने का संभावना है, लेकिन क्लाउड क्लाउड रह सकता है. बारिश होने का संभावना ज़्यादा नहीं है. एंड टेम्परेचर वाइज देखा जाए तो अगले 24 आवर्स के लिए नो लार्ज चेंज में रहेगा. जैसे टेम्परेचर रिपोर्ट हो रहा है इससे ही टेम्परेचर रहने का संभावना है, लेकिन 24 आवर्स का बाद, इवन 48 आवर्स का बाद कहीं कहीं जगहों में टेम्परेचर राइज होने का संभावना है बाय 2-3 डिग्री सेल्सियस. अभी लोएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है नलिया में 10 डिग्री सेल्सियस और अहमदाबाद में 16 डिग्री सेल्सियस, इवन गांधीनगर में 14 डिग्री सेल्सियस रिपोर्ट हुआ है. तो राजकोट में डुंगळी नी निकास बंद ने लेने मोटा समाचार. सौराष्ट्रना सांसदोए करी केंद्रीय कृषि मंत्री ने रजूआत. सांसद मोहन कुंडारिया, पोरबंदरना सांसद रमेश धड़ूक, जूनागढ़ना सांसद राजेश चुड़ासमा और खेडूत आगेवान जेठा पनाराए पण रजूआत करी छे. ડુંગળીની નિકાસ શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાની રજૂઆત કરી. તો નિકાસ બંધ થતા ખેડૂતોની ડુંગળીના ભાવ તળી પહોંચ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રના યાર્ડોમાં હરાજી પણ બંધ કરાઈ છે. કમોસમી વરસાદ બાદ ઠંડીમાં વધારો થતા રવિ પાકના વાવેતરે ગતિ પકડી છે. જેમાં મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો હાલમાં 1,40,000 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં જીરું, ઘઉં, ચણા, વરિયાળી, રાઈ, ધાણા, લસણનું વાવેતર કરવામાં આવ્યું છે. તો ગત વર્ષ કરતા જીરુના વાવેતરમાં 3 ગણો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો વરિયાળીમાં ગત વર્ષે 4,700 હેક્ટરનું વાવેતર કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે 14,900 એ પહોંચ્યું છે. ગત વર્ષે ખેડૂતોને જીરું અને વરિયાળીના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે પણ ખેડૂતો સારા ભાવની આશા વ્યક્ત કરી રહ્યા છે. જીરું આવ્યું હે, જીરાના ભાવ સારા હતા, 12,000 જેવા ભાવ હતા મણના ભાવ, અને ઓણ મેં જીરું આવ્યું હે, અને અનુકૂળ હવામાન સારું રહી હે, સરકાર ઉપર આફિસા હે, તે સારા ભાવ રહી હે. જીરું પાકમાં ગયા વર્ષે કુલ વાવેતર 26,900 હેક્ટર હતું, જે હાલની સ્થિતિએ ચાલુ વર્ષે 64,900 હેક્ટર જોવા મળેલ છે. તેમજ વરિયાળી ગયા વર્ષે માત્ર 4,700 હેક્ટર હતી અને ચાલુ વર્ષે 14,922 હેક્ટર જેવું વાવેતર જે ઉછાળો જોવા મળેલ છે. તો ગુજરાતમાં થયેલા માવઠાની અસરથી રાજકોટ જિલ્લાના 32 ગામોમાં પણ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈને ખેડૂતો ચિંતિત તો છે, પરંતુ તેમની ચિંતામાં વધારો આ વાત પણ કરી રહી છે કે સહાય તો ત્યારે ચૂકવાશે જ્યારે સર્વે પૂર્ણ થશે, જે હજુ સુધી પૂર્ણ નથી થયું. જેને લઈને રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલે જણાવ્યું છે કે પાકમાં થયેલા નુકસાનીના સર્વે માટે 11 ટીમો બનાવવામાં આવી છે અને 1 અઠવાડિયામાં સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ જશે, ત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સર્વે પૂર્ણ થાય અને તેમને સહાય મળે.
કામગીરીમાં અમે પ્રાથમિક સર્વે જે કરાયો એમાં મુખ્યત્વે રાજકોટ અને પડદરી જિલ્લામાં પડદરી તાલુકામાં નુકસાનીનો વિગતવાર સર્વે અમે ઓર્ડર કરેલા હતા. એમાંથી રાજકોટમાં તો સર્વે પૂરો થઈ જવાયો છે અને પડદરીમાં પણ 3-4 દિવસમાં સર્વે પૂરો થઈ જશે. તો બોટાદના બરવાળા તાલુકાના ખેડૂતો દ્વારા કેનાલનું અધૂરું કામ પૂરું ન થતા કેનાલમાં બેસીને રામધૂન બોલાવીને વિરોધ કરવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી કેનાલનું કામ અધૂરું છે, જેને લઈને ખેડૂતોને માત્ર વરસાદ આધારિત ખેતી કરવી પડે છે. બરવાળા તાલુકાના ઢાઢોદર, કાપડિયાળી, ખમીદાણા, દાંતરેટિયા અને માલપરા ગામમાંથી માઇનોર કેનાલ પસાર થાય છે, જ્યાં પાડાના પાંકે પખાલી અને ડામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ ગામમાંથી પસાર થતી કેનાલમાં અધૂરા કામને લીધે ખેડૂતોને વરસાદ આધારિત ખેતી કરવી પડે છે, ત્યારે આજે ખેડૂતો દ્વારા કેનાલમાં બેસી રામધૂન બોલાવી અને તંત્ર અને સરકાર વહેલી તકે કેનાલમાં પાણી આપે તેવી માંગ કરાઈ છે. અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી પાણીનો લાભ મળ્યો નથી. 5-6 ગામડાને પાણી મળતું નથી સાહેબ, તો કોઈ ધ્યાન દેતા નથી. પાણી અધૂરા, પાણી જો આવે તો અમે એમને ઢળી કઈ બધા નાના નાના કેળું છે આમાં 5-10 વીઘા વાળા, આ બે ફાળ બે ઓલા હાટું થઈને કામ બાકી રહ્યું છે. ગુજરાત રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કેનાલમાં પાણીને પ્રશ્ન લઈ ખેડૂતોનો વિરોધ જોવા મળતો હોય છે. અનેક એવી કેનાલો પણ છે જેના કામ અધૂરા હોય છે. વાત કરીશું બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડિયાળી, ખમીદાડા, દાંતરેટિયા અને માલપરા ગામની. અહીંયા આશરે 10-12 વર્ષ પહેલાં કેનાલ શરૂ કરવામાં આવી હતી, આ પેટા કેનાલ છે. પરંતુ કોઈ કારણસર આ કામ અધૂરું રહેતા આ વિસ્તારના જે ખેડૂતો છે તેમને પાણી ન મળતા ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વરસાદ આધારિત આ ખેડૂતો છે તે ખેતી કરી રહ્યા છે, ત્યારે તંત્રને અને સરકારને શ્રી ભગવાન બુદ્ધિ આપે તેવી આશા અપેક્ષાએ અત્યારે તેઓ રામધૂન બોલાવી રહ્યા છે, અનોખો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે વહેલી તકે તેમને આ જે કેનાલ છે પેટા કેનાલ તેમાં પાણી આપવામાં આવે, જેના કારણે જે તેમનો પાક છે તેઓ 12 માસ અહીંયા પાક મેળવી શકે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બરવાળા. તો બોટાદના હળદડ ગામે આવેલા તળાવમાં પાણી બંધ કરાતા ગામના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. તળાવમાં સૌની યોજના હેઠળ પાણી છોડવામાં આવતું હતું, પરંતુ 3 દિવસ પહેલા અમુક તત્વો દ્વારા પાણી બંધ કરાયું હતું. ગામના ખેડૂતોએ ટ્રેક્ટરો લઈને બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું. બોટાદ તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. જો તાત્કાલિક તળાવમાં પાણી છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. અમરેલી જિલ્લામાં આડેધડ ઉભા કરી દેવાયેલા પવનચક્કી પ્રોજેક્ટથી ખેડૂતો પરેશાન છે. બાબરા અને લાઠી પંથકમાં ઠેર ઠેર વિન્ડ પાવર પ્લાન્ટ કાર્યરત છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. નિયમોને નેવે મૂકીને કંપનીઓ દાદાગીરીથી ખેતરોમાં રસ્તો કાઢીને પવનચક્કી લગાવતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. સાથે જ ગૌચરની જમીન અને નદીના પટમાં પણ વીજપોલ ઉભા કરી દેવાતા ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે. રોષે ભરાયેલા ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સાથે જ સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. મારી જમીનમાં પવનચક્કીનો માર્ગ હાંકતા હું ત્યાં અટકાવવા ગયો એટલે મને ધમકી આવી ગયા, આપી ગયા મારવાની કે ટાંગા ભાંગી નાખો. એમાં ઘરે આવીને ધમકી મારી ગયા. મારી વાડીએ બિનકાયદેસરમાં રસ્તો હાંક્યો, અમારા કાકાનું વાવવા રાખતો હતો, મેં ના પાડી છતાં એને ઝાડવા કાઢી નાખ્યા, મોટા મોટા લીમડા બધું કાઢી નાખ્યા, મારી ઉપર લાકડી ઉગમી અને મારવા થયા. બાયુ આડા ફર્યા એટલે બાયુના હાથ ઉપર વતન એને ઓલું ગડલું માર્યું એને વતન, અને મારી માથે એને કેસ કર્યો, ખોટો દાવો કેસનો કર્યો. વકીલ સાહેબનો મારામાં ફોન આવ્યો કે તમારી માથે કેસ થયો છે અને તમે કાંઈક જે તમારે કરવું કરો. પછી અમે કેસ કરવા ગયા એટલે મેં એને ફરિયાદ પાછી ખેંચી લીધી. એકને એક કંપનીની જો 200-300 રજૂઆત થતી હોય ને એ હજી પણ અટકતું ન હોય અને ઉલટાના અરજદારને જો ફિટ કરીને એની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવતી હોય તો એ ક્યાંનો અન્યાય? એટલે આ અન્યાય માટે અમે આજે ખુદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, અને આનો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અનશન અને ઉપવાસ અને આંદોલન પણ અમે કરશું.
तो छोटाउदेपुर संखेड़ा तालुका गामों में खेडूतोए चालू वर्षे कपासनो पाक तैयार कर्यो हतो, परंतु कमोसमी वरसादथी खेडूतोनी मेहनत पर पाणी फरी वळ्युं छे। संखेड़ा तालुकाना रायपुर अने गरडा गाम में मोटा भागे कपास उगाड़वामां आवे छे, त्यारे तैयार थयेलो कपासनो पाक जमीनदोस्त थई गयो छे। चालू वर्षे संखेड़ा तालुकाना खेडूतोए 21,000 हेक्टर में कपासनी खेती करी छे, तेमां मोटा भागे जे नुकसानी थयुं छे तेनो सर्वे करवामां आव्यो नथी तेवो आक्षेप खेडूतो करी रह्या छे। खेडूतो देवू करीने कपास करे छे, परंतु पोषणक्षम भाव न मळता कपासने घरमां भरी राख्यो छे। खेडूतोए सरकार पासे सहायनी मांगणी करी छे। એવું હતું કે સીસીઆઈ ચાલુ થશે અને સારા ભાવ મળશે, પરંતુ આ વર્ષે પણ સીસીઆઈ ચાલુ તો મહેસાણાના ધરોઈ ડેમ વિભાગની ઓફિસો સીલ કરવામાં આવી છે। વિજાપુર નામદાર કોટે 3 ઓફિસો સીલ કરી ધરોઈ ડેમની બાંધકામ શાખા સહિત 3 ઓફિસ સીલ કરવામાં આવી છે। 2 ખેડૂતોએ વળતર પેટે કોટે રાહે કરી હતી માંગ। 70 લાખની રકમ અધિકારીઓએ આપી નહોતી, રકમ ન મળતા ઓફિસ સીલ કરવામાં આવી હતી। તો હિસાબી શાખા સહિત 4 ઓફિસ સીલ કરાઈ છે। કોર્ટના અધિકારીએ લાંબી ચર્ચા બાદ સીલ કરવાની કાર્યવાહી કરી છે। તો વલસાડના ડાંગમાં લોકો બિસ્માર, હાઈવેથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ચોમાસાને 1.5 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ હાઈવે પર મસમોટા ખાડા પડેલા છે, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે। વલસાડ જિલ્લાના કપરાડામાંથી પસાર થતી વાપી વલસાડ નાસિક હાઈવે બિસ્માર છે, જેને લઈને લોકોએ અનેક વખત વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કેસી પટેલ અને સંબંધિત વિભાગોમાં રજૂઆત પણ કરી હતી। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ હાઈવેનું સમારકામ ન કરાતા લોકોએ સાંસદના વિરોધમાં બેનરો લગાવ્યા છે, જેને લઈને વલસાડ જિલ્લાનું આંતરિક રાજકારણ ગરમાયું છે। આ રસ્તો જે ચોમાસા દરમિયાન ચોમાસું પૂરું થયા બાદ પણ આ સમારકામ થયેલ નથી, જેથી સ્થાનિક લોકોના પેલા ઓફિસ જવા માટે કે ગમે તે આ રસ્તો મહત્વનો હોય, જેથી એના વિરોધમાં પણ આ બેનર લગાડવામાં આવેલું। વાપીથી લઈને નાસિક સુધી ખૂબ જ તકલીફ છે છેલ્લા 10 વર્ષથી, અને એ જ પરિસ્થિતિ, કારણ કે જ્યારે બહેનો કંઈ બીમાર હોય કે અવર જવર માટે ઘણાને બધાને તકલીફ પડતી હોય, જેના કારણે લોકો કંટાળીને આજે સાંસદ કેસીનો જે બેનરો વિરોધમાં લગાઈ રહ્યા છે। રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતા વલસાડના કપરાડામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 848ની હાલત હજુ એવી ને એવી જ છે। અત્યારે જોઈ શકો છો આ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, અને હાઈવેની હાલત અત્યારે બદથી બદતર છે, જેને પરિણામે ઔદ્યોગિક નગરી વાપીથી નાસિક અને વલસાડ અને પારડી અને ધરમપુરથી નાસિકને જોડતા હાઈવેની હાલત અત્યારે દયનીય છે। અહીંયાથી રોજિંદા અસંખ્ય વાહનો પસાર થાય છે, અને આ વાહનોને ખરાબ રસ્તાને કારણે એક્સિડન્ટો તો થાય જ છે, સાથે સાથે અહીંયા આગળ વાહનોને પણ નુકસાન થાય છે, અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। પરિણામે સામી ચૂંટણીએ કેન્દ્ર સરકારનો રસ્તો હોવાથી વર્તમાન સાંસદ ડૉક્ટર કેસી પટેલના વિરોધમાં અહીંયા આગળ રસ્તાના ખરાબ રસ્તાને લઈને એમની જવાબદારી છે, એ જવાબદારી ગણાવી અને તેના વિરોધમાં અત્યારે બેનરો લાગે છે। અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું છે। શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે। ડિસેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 30 કેસ નોંધાયા, જ્યારે સાદા મલેરિયાના 20 કેસ અને ઝેરી મલેરિયાના 8 કેસ સામે આવ્યા। ચિકનગુનિયાનો 1 કેસ સામે આવ્યો, તો બીજી તરફ પાણીજન્ય રોગચાળાના આંકડા પણ વધ્યા છે। શહેરમાં ઝાડા ઉલટીના 179 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 32 અને ટાઇફોઇડના 79 કેસ સામે આવ્યા છે। શહેરમાં મચ્છરોના ઉપદ્રવની ફરિયાદો પણ વધી છે। ખુલ્લા પ્લોટમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે, ભર શિયાળે પણ પાણી ભરાવાની ફરિયાદો મળી રહી છે, ત્યારે એમસીએ મચ્છરનો નાશ કરવાની કામગીરી શરૂ કરી છે। ફરિયાદ આવી રહી છે, ન્યુસન્સ મોસ્કિટોની કમ્પ્લેન કમ્પેરેટિવલી વધારે હોય છે। આ બાબતે કોર્પોરેશન દ્વારા હાલમાં કે જે જગ્યાએ પેરી ડોમેસ્ટિક એક્ટિવિટી એટલે કોઈ ખેતરમાં કે અન્ય કોઈ જગ્યાએ પાણી ભરાયેલું હોય, ત્યાં રેસિડેન્શિયલ વિસ્તારની આજુબાજુ આ પ્રકારનો જે કોઈ પાણીનો સંગ્રહ થયો હોય, ત્યાં એન્ટી લાર્વલ કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આ માટે કોર્પોરેશનમાં કોઈ પણ વ્યક્તિ 155303 નંબર ઉપર ડાયલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે। તો સતત ઘટતી માછલીઓની સંખ્યા અને ઊંચા ડીઝલના ભાવના કારણે બોટ માલિકો હાલ ચિંતિત બન્યા છે। માછીમારોના મતે હાલ મોટા પ્રમાણમાં જે લાઇન ફિશિંગ થઈ રહ્યું છે, તેના કારણે તેમના ધંધા પર માઠી અસર પડી રહી છે, જેને લઈને પોરબંદરના માછીમારો બોટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને આગેવાનો દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી,
તેઓના મતે પોરબંદરમાં નાની મોટી મળીને કુલ 5000 જેટલી માછીમારી બોટ આવેલી છે, પરંતુ ડીઝલના ઊંચા ભાવ અને લાઇન ફિશિંગ સહિતના પ્રશ્નોના કારણે ચાલુ સિઝનમાં પણ હજારો બોટો બંદર પર લાંગરેલી જોવા મળી રહી છે, જેના કારણે તેમને જીવન નિર્વાહ કરવો પણ મુશ્કેલી ભર્યો બન્યો છે. જે માછીમારી વ્યવસાય છે એ દિવસે ને દિવસે કથરતો જાય છે. આ કથરવાની પરિસ્થિતિ એક તો મોંઘવારી એટલી બધી છે, ડીઝલના ભાવ એટલા ઊંચા છે, સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો માછીમારો અને બોટ માલિકો ઉપર ધ્યાન દેવામાં નથી આવતું, અને જે રીતે અમારા માછીમારો જે ફિશિંગ કરીને જેમ તેમનો વ્યવસાય ચલાવતા, તેમના પરિવારનું ગુજરાન ચલાવતા, આ બધું અત્યારે ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે આજે તમામ બોટો ચલાવવી પણ માણસને શક્ય નથી. કારણ કે બોટ ચલાવવા માટે જે એટલો અમને ખર્ચ થાય છે, આજથી 3.5-4 લાખ રૂપિયાનો જે અમને ખર્ચ આવે છે, આ ખર્ચમાં અમને પડવળે એમ નથી. તેમના વ્યવસાયમાં તે લોકો દિવસે ને દિવસે દુઃખી થતા જાય અને માર ખાતા જાય છે. આ જ રીતે માછીમારના ધંધાને ખૂબ જ નુકસાન થાય છે. તો ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની બેઠક મિશન 2024 ને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક થઈ રહી છે. મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે. તો અમદાવાદમાં કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલનો આજે પદગ્રહણ સમારોહ યોજાયો. કોંગ્રેસના ધારાસભ્ય, પક્ષના આગેવાનો, કોર્પોરેટર, વોર્ડ સમિતિના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ કોંગ્રેસના જુદા જુદા સેલના પ્રમુખ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ દ્વારા ખાનપુરથી વીજળીઘર અને ત્યાંથી કોંગ્રેસ કાર્યાલય સુધી પદયાત્રા કરવામાં આવી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભારત જોડો યાત્રા થીમ સાથે ઉજવણી કરી. ગેરરીતિને ભ્રષ્ટાચારો ચાલતા હોય, લોકોને શુદ્ધ પીવાનું પાણી ના મળે, પોલ્યુશન ગંદુવાળું પાણી લોકોને મળતું હોય, હોસ્પિટલો બંધ કરી દેવામાં આવી છે, હોસ્પિટલોમાં ડોક્ટરો હાજર નથી, દવાઓ નથી, પેશન્ટોને સારવાર નથી મળતી, શિક્ષણનો પ્રશ્ન છે, શિક્ષણનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે, યુવાનોને રોજગાર નથી પડતો અને મોંઘવારી આસમાને ગઈ છે, એવા અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ છે જે અમે લોકોની વચ્ચે જઈશું, વડે વડે જઈશું, બુથ સુધી જઈશું અને લોકોને જાગૃત કરવાનો અમારો અભિયાન રહેશે. લેટ લતીફ સરકારી બાબુ, આરામપ્રિય સરકારી બાબુ, આવા તમે નથી કરી રહ્યા, પરંતુ દ્રશ્યો જ આ વાત કરી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનારમાં સરકારી બાબુઓ આરામ ફરમાવતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ન્યૂઝ 18 ગુજરાતીએ તાલુકા પંચાયતની ઓફિસમાં રિયાલિટી ચેક કર્યું. તાલુકા પંચાયતની તમામ કચેરીઓ મોટાભાગે ખાલી જોવા મળી. સામાન્ય રીતે 10:30 થતા અધિકારીઓએ ઓફિસમાં હાજર રહેવાનું હોય છે. 10:30 ઓફિસમાં આવી જવું પડતું હોય છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ 11 વાગે ઓફિસ પહોંચી હતી ત્યારે ખુરશીઓ ખાલી જોવા મળી. મસ્ત મોટો પગાર અધિકારીઓ લોલમલોલ કરતા લેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. 11:15 સમય થયો હોવા છતાં અધિકારીઓ ગેરહાજર હતા. એટલું જ નહીં, અમુક કચેરીમાં ગણ્યા ગાંઠ્યા 1-2 અધિકારીઓ હતા અને તેઓ પણ ફોનમાં વ્યસ્ત. અરજદારો ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ગામ ચોકનો દાખલો કાઢો ત્યાં આવ્યો ભાઈ. ક્યાં આવ્યો? અહીંયા તાલુકા પંચાયત. મેળા નથી? મેળા કેમ, શું કીધું તમે? ગયા હતા? હા, હું જોતો તો ખરો, પણ ત્યાં કોઈ નથી. હવે આવે તો રાહ જોઈએ. તમે હું ધંધો શું કરો? અમે તો આ ખાંડનો ધંધો કરીએ. તો કચેરીમાં માત્ર ખુરશીઓ જ ખાલી નથી, લાઇટ પંખા પણ શરૂ જોવા મળી રહ્યા છે. વીજળીનો દુરુપયોગ અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે. કદાચ આ અધિકારીઓનું ઘર હોત તો આ લાઇટ પંખા કારણ વગર શરૂ જોવા ન મળ્યા હોત. માત્ર 1-2 કચેરીમાં નહીં, તમામે તમામ કચેરીમાં વીજળીનો વ્યય થતો હોય તે જોવા મળ્યું. 7 જેટલી અલગ અલગ કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવી. તમામ જગ્યાએ આ જ દશા. વહીવટી શાખા હોય, જનસેવા કેન્દ્ર હોય, તમામ જગ્યા ખાલી હતી. તાલુકા પંચાયતની કચેરીમાં જો કોઈની હાજરી હોય તો તે હતા અરજદારો. અરજદારોનું કહેવું છે કે તેઓ અનેક વખત ધક્કા ખાઈ ચૂક્યા છે. આ રોજનું છે, મજૂરી છોડીને અહીંયા ધક્કા ખાવા પડી રહ્યા છે. બેજવાબદાર અધિકારીઓ ક્યારે સુધરશે તે સૌથી મોટો સવાલ. સામાન્ય રીતે ગામડાઓમાંથી લોકો તાલુકા વિકાસ અધિકારીની ઓફિસમાં પોતાના કામ લઈને આવતા હોય છે. આધાર કાર્ડ હોય, જન્મના દાખલાઓ હોય કે પછી આવક અને જાતિના દાખલા હોય. પરંતુ આજે અમે કોડીનાર તાલુકા પંચાયતની મુલાકાત લીધી છે અને
11 થી પણ વધુનો સમય થયો છે, તેમ છતાં પણ હજુ પણ મોટાભાગના અધિકારીઓ છે તે કચેરીમાં હાજર નથી. અરજદારો ક્યાંક ને ક્યાંક ધક્કા ખાઈ રહ્યા છે. હું મારી પાછળના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ અને ધીરે ધીરે એ પણ બતાવીશ કે અહીં ખરેખર પ્રોબ્લેમ શું છે. કારણ કે આ જે તાલુકા પંચાયતની ઓફિસ છે, સામાન્ય રીતે તાલુકા વિકાસ અધિકારી છે તેઓ પણ 11 વાગ્યા છતાં નથી આવ્યા. જોકે સાંભળવામાં આવ્યું છે કે હાલના જે તાલુકા વિકાસ અધિકારી છે તેઓ શાર્જમાં છે અને જે કાયમી તાલુકા વિકાસ અધિકારી છે તે પોતે રજા ઉપર હોવાને કારણે શાર્જ ઉપર જે અધિકારી છે તે હજુ સુધી આવ્યા નથી. બીજી તરફ કેટલીક એવી ઓફિસો છે કે જ્યાં અધિકારીઓ છે તે જોવા મળે છે, પરંતુ આ એક બાંધકામ શાખાની ઓફિસ છે તાલુકા પંચાયતની અંદર. અને આ બાંધકામ શાખાની ઓફિસની અંદર આપ જોઈ શકો છો સીધા જ દ્રશ્યો. ઉપર પંખા ચાલુ છે, લાઇટ ચાલુ છે અને અધિકારીઓ કેટલા બેઠા છે તે પણ આપણે જોઈશું, જોઈ શકાય છે. ખુરશીઓ ખાલી દેખાય છે, માત્ર એક અધિકારી છે કે જેઓ બેઠા છે પોતાની ફરજ નિભાવવા માટે. 11ના ટકોરા પહેલાં તેઓ હાજર થઈ ચૂક્યા છે, પરંતુ બાકીના જે અધિકારીઓ છે તે હજુ સુધી આવ્યા નથી. એટલે એક પ્રકારે કહી શકાય કે અરજદારો પોતે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે અધિકારીઓ છે તે પોતે સમયની મર્યાદાને ધ્યાનમાં નથી રાખતા અને લોકોને વારંવાર મુશ્કેલી પડે છે, લોકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો કેટલાક ગામડાના એવા અરજદારો છે કે જેઓ બે બે દિવસથી ધક્કા ખાય છે, છતાં પણ હજુ અધિકારીઓ તેમને મળતા નથી. દિનેશ સોલંકી, News 18 Gujarati, ગીર સોમનાથ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. અંતે નજર કરીશું મહત્વપૂર્ણ Top 3 ન્યૂઝ પર. ઢોરવાડામાં ઢોરની સ્થિતિને લઈને હાઈકોર્ટે વ્યક્ત કરી ચિંતા, કહ્યું પશુઓને તકલીફ પડે તે અયોગ્ય, 24 કલાકમાં સરકારને જવાબ આપવા નિર્દેશ. કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પિઠડિયાની ધરપકડ, રામ મંદિરમાં પૂજારીની અપમાનજનક કરી હતી પોસ્ટ, મહિલાને બદનામ કરવાનો પ્રયાસ. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, 1-2 દિવસ બાદ તાપમાનનો પારો 2-3 ડિગ્રી ઉચકવાની શક્યતા.